અને હવે સીધા આપણે લઈ જઈએ સુરત કે જ્યાં યુવતી ગુમ થવાના મામલે પોલીસ પત્રકાર પરિષદ કરી રહી છે. કેડવામાં આવી હતી અને તેમની સારવાર ત્યાં ચાલતી હતી, પરંતુ તે બોલવાના પરિસ્થિતિમાં ના થવાથી તેમનું નિવેદન તે સમયે નોંધાવી શકાયેલ નહીં. અને આ બાબતમાં તાત્કાલિક જાણવા જોગ પણ રજીસ્ટર કરવામાં આવી હતી અને આ દરમિયાનની આ બાબત ધ્યાનમાં આવેલ હતી કે એમના પરિવારજનો દ્વારા લિંબાયત પોલીસ સ્ટેશનમાં મિસિંગ કમ્પ્લેન રજીસ્ટર કરવામાં આવી છે. લિંબાયત પોલીસ પણ એમની શોધખોળ કરતી હતી અને નેક્સ્ટ ડે આ બાબતમાં જે પ્રોવિઝનલ મેડિકલ સર્ટિફિકેટ હતું, આ પ્રોવિઝનલ મેડિકલ સર્ટિફિકેટ આધારે એફઆઈઆર નોંધવામાં આવી હતી, જે એફઆઈઆર અટેમ્પ્ટ ટુ મર્ડર અને રેપના સેક્શન્સને અંતર્ગત નોંધવામાં આવી છે. આ બાબતમાં સુરત શહેર પોલીસની અલગ અલગ ટીમો બનાવીને અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સાથે રાખીને યુવતીનું સવારથી જે પણ મૂવમેન્ટ હતું એ મૂવમેન્ટને ટ્રેક કરવાની તજવીજ ચાલતી હતી અને તમામ સિટીના જે સીસીટીવી કેમેરા હતા એ સીસીટીવી કેમેરાની પણ જાંચ કરવામાં આવી હતી. ઓર આ દરમિયાન કાલે સાંજે એ યુવતીની પરિસ્થિતિ એકદમ સ્ટેબલ થતા, કન્ડિશન સ્ટેબલ થતા એ બોલવાના સ્થિતિમાં આવી. આ યુવતીનું ડીડી કરવામાં આવ્યું છે, ડાઇંગ ડિક્લેરેશન આ એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટના રૂબરૂમાં એમની દ્વારા આપવામાં આવ્યું છે. એમનું સ્ટેટમેન્ટ પણ નોંધવામાં આવ્યું છે, જેમાં એમની દ્વારા કહેવામાં આવ્યું છે કે એમની સાથે કોઈ પણ બલાત્કારનો પ્રયાસ થયેલ નથી અને ના હત્યાનો પ્રયાસ થયો છે. અને આ ડીડીને સમર્થન આપતા તમામ જે સીસીટીવી ફૂટેજ પણ જોતા અને જે પણ ટેકનિકલ હેલ્પ અમે લેતા હતા એ ટેકનિકલ પુરાવા આધારે પણ એમની ડીડીને સમર્થન મળે છે, જેથી આ પરિસ્થિતિ એકદમ આ બનાવ સંદર્ભે ક્લિયર થઈ ગઈ છે કે આ બનાવમાં કોઈ પણ તથ્ય નથી, જે હત્યા છે હત્યાનો પ્રયાસ પણ થયેલ નથી, ના આ યુવતી સાથે બલાત્કાર થયું છે અને આ એમની દ્વારા સુસાઇડનું અટેમ્પ્ટ થયું હતું, જે ડીડીમાં એમની દ્વારા જણાવવામાં આવ્યું છે. યુવતી દ્વારા આ જણાવવામાં આવ્યું છે કે એ નેટવર્કિંગ બિઝનેસનું કામ કરવો ઈચ્છતી હતી અને આ ભણવા નથી માંગતી હતી. સવારે જ્યારે આ ઘરેથી નીકળી હતી તો આ નક્કી કરીને નીકળી હતી કે એમને આજે મરી જવાનું છે, જેથી એ સવારે 11 વાગ્યાથી અલગ અલગ જગ્યા પર ગઈ હતી અને એમની આઈ મનોસ્થિતિ હતી કે એમને ઘરે ફરીથી નથી જવાનું અને ઘરમાં એમને એવું લાગતું હતું કે ઘરમાં એમને સપોર્ટ નથી મળે છે અને ભણવા બાબતમાં દબાવ આપવામાં આવે છે અને આ બિઝનેસ કરવા ઈચ્છતી હતી, જેથી આ પહેલાં આ ઇવનિંગના સમયમાં અહીંયા એક મેડિકલ સ્ટોરથી કોકરોચ મારવાની દવા પણ લેવે છે અને આ કોકરોચ મારવાની દવા એમની દ્વારા ખાવામાં પણ આવી હતી, પરંતુ એમને ઉલટી થઈ ગઈ હતી, જેથી એમને લાગ્યું કે હું આથી મરી શકશી નહીં. તો એ ચાલતા ચાલતા આ એરિયામાં ચાલતી હતી તો એમને નજર આવ્યું કે આ જે બિલ્ડિંગ છે એમાં કોઈ વોચમેન નથી, તો દાદરથી આ ટેરેસ પર ચલી ગઈ અને ટેરેસથી આ યુવતી દ્વારા જમ્પ કરવામાં આવ્યું હતું. આ જ્યારે સવારથી નીકળી હતી તો સવારે પહેલે એમનું એવું કહેવું છે કે મારે જો હું નક્કી કરી લીધું હતું કે મને મરવાનું છે, પરંતુ મરવાનાથી પહેલી હું એન્જોય કરવા ઈચ્છતી હતી અને એક ફ્રી મારી ઈચ્છા હતી કે મેં ફ્રી લાઈફ જીવી શકું એક મરવાથી પહેલાં. તો એમને માટે આ પહેલાં ઘરેથી જે 7,000 રૂપિયા લેવીને નીકળી હતી એમાંથી આ લગભગ 5,000 રૂપિયાની ખરીદી કરી હતી પર્વત પાટિયાની એક શોપથી. આ શોપથી ખરીદી કરીને આ બ્યુટી પાર્લર ગઈ હતી અને બ્યુટી પાર્લરમાં તૈયાર પણ થઈ હતી અને જે નવા કપડાં હતા એ નવા કપડાં પહેરીને એ ડુમસ ઘૂમવા ફરવા ગઈ હતી અને પછી અહીંયાથી આ ઉભરાડ ગઈ હતી અને ફરી ઇવનિંગના ટાઈમના આ અંબિકા નિકેતન અહીંયા આવીને અને મેડિકલ સ્ટોરથી આ દવા લીધી હતી અને આ કોકરોચ મારની જે દવા આવે છે ક્રેઝી લાઇન્સ આ લેવીને અને ખાધી હતી, પરંતુ તરત જ ઉલટી થતાં એમને લાગ્યું કે હું મરી શકાય નહીં આથી, જેથી આ ટેરેસ પરથી જાવીને અને સોસાયટીમાંથી જમ્પ કરવામાં આવ્યું છે. તો આ તમામ જે ઘટનાક્રમ છે અને આ બાબતમાં જે પણ એવિડન્સ પણ અમને મળ્યા છે, સીસીટીવી ફૂટેજના જે પુરાવા પણ મળ્યા છે, એમની આધારે ચોક્કસ કહેવી શકાય કે આ યુવતી દ્વારા એક સુસાઇડનું અટેમ્પ્ટ હતું. ટેક્સી દ્વારા એમની દ્વારા ટેક્સી અને ઓટો કરીને જવામાં આવ્યું હતું. એવી કોઈ બાબત અમારે ધ્યાનમાં આવેલ નથી,
ફક્ત જે બાબત એમની દ્વારા જણાવવામાં આવી છે અને જે ઇન્વેસ્ટિગેશન દરમિયાન જાણવા મળેલ છે કે એ નેટવર્કિંગ બિઝનેસનું કામ કરવા ઈચ્છતી હતી, મલ્ટી લેવલ માર્કેટિંગમાં એ ફિલ્ડમાં કામ કરવું ઈચ્છતી હતી અને પરિવાર દ્વારા એમને ભણવા બાબતમાં દબાણ હતું જેથી લીધે આ એમની દ્વારા આ પગલું લીધો એમ આવ્યું છે. એમને જે ઇન્જરી હતી, આ ઇન્જરી એમને દ્વારા જે જમ્પ કરવામાં આવ્યું છે ટેરેસથી, એથી એમના જે પેલ્વિક બોન હતા, પેલ્વિક બોન માં ફ્રેક્ચર થયા હતા અને જ્યારે પણ પેલ્વિક બોનમાં ફ્રેક્ચર થાય છે તો ઇન્ટરનલ બ્લીડિંગની પણ શક્યતા થઈ હોવે છે અને આ ઇન્ટરનલ બ્લીડિંગ જે એમને હતી એ વેજાઇના કે થ્રુ નીકળતી હતી, તો એક્ટિવ વેજાઇનલ બ્લીડિંગ હતી જેથી ડોક્ટર્સનું પણ એવું માનવું બન્યું છે કે આ સેક્સ્યુઅલ પેનિટ્રેશન થઈ શકે છે. આ બાબતમાં અમે ડોક્ટર્સને પણ પૂછપરછ માટે ક્વેશ્ચનર તૈયાર કર્યું છે. તો લીંબાદમાંથી ગુમ યુવતીના મામલે અત્યારે પોલીસ તરફથી કહેવામાં આવ્યું કે યુવતી સાથે બળાત્કાર નહોતો થયો, ન તો તેના ઉપર હત્યાનો કોઈ પ્રયાસ થયો હતો, તેણે પોતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતી આપઘાત કેમ કરી રહી હતી તેના સવાલની સામે જવાબ એ આપવામાં આવ્યો કે આ યુવતીએ કહ્યું છે કે તેને નેટવર્કિંગ બિઝનેસમાં રૂચિ હતી, તેને એ પ્રકારનો બિઝનેસ કરવો હતો પણ તેના પરિવારજનોએ સાથ ન આપતા આખરે તેણે પોતાનું જીવન ટૂંકાવવાનું નક્કી કર્યું હતું. સમગ્ર મામલો સ્યુસાઇડમાં પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે.